વલસાડ નજીકના ડુંગરી હાઇવે રોડ પરથી ડુંગરી પોલીસ સ્ટાફે રૂપિયા 12,34,000નો ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપીની ધરપકડ કરી રૂપિયા 24,34,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ડુંગરી પોલીસ મથકના પીએસઆઈ જીજે મોડ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતા તે વખતે ડુંગરી હાઇવે રોડના વાઘલધારા પાસેથી એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરત તરફ લઈ જતા હોવાની બાતમી પીએસઆઈ જીજે મોડને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે પોચકોટવી રૂપિયા 12,34,000ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે તેના ચાલક રફીક નૂર મોહમ્મદ અને મનીષ ઉર્ફે બાલી પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ અંગે વધુ તપાસ ડુંગરી પોલીસ કરી રહી છે. ગઈ તારીખ 22/2019 ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ10Z7005 નો દમણથી વાપી તરફ થઈ સુરત તરફ જનાર છે, જેથી અમે કોર્ડન કરી અમારા પોસ્ટી વિસ્તારના હાઈવે ઉપર સદર ટ્રકને રોકી કુલ રૂપિયા 12,32,400નો મુદ્દામાં અજનામાની વિગતે કબજે કરેલ છે, જેમાં ડ્રાઈવર રફીક બેગ તથા આરોપી મનીષ ઉર્ફે દામજી મનીષ ઉર્ફે બાલી દામજીભાઈ પ્રજાપતિ નાને અટક કરેલ છે. સદર આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે. સદર આરોપી રાજકોટનો રહેવાસી છે અને જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનો વતની કિશોર દેવજીભાઈ